ओम श्री सावित्री देवे नमः। मित्रों, आज आ वीडियो नी अंदर आपणे जाणीशुं वट सावित्री व्रत नो उजवणो केवी रीते करवो, जो स्त्री ने मार्षिक धर्म होय तो शुं करवो, तथा गर्भवती स्त्रीओए वट सावित्री नो व्रत केवी रीते करवो, ते बधुं आज आ वीडियो नी अंदर आपणे जाणीशुं। श्री गणेशाय नमः। जय श्री कृष्ण। मित्रों, स्वागत छे तमारू आपणी यूट्यूब चैनल भगवत स्मरण मां। हिंदू शास्त्र मां वट सावित्री व्रत ने खूब ज विशेष मानवामां आवे छे। धार्मिक मान्यताओ अनुसार आ व्रत सुहागण स्त्रीओ तेमना पति अने बाळकोना लांबा जीवन माटे राखे छे। केटलीक जग्याए तो आ व्रत 15 दिवसनुं कराय छे, तो केटलीक जग्याए 3 दिवस, तथा केटलीक जग्याए आ वट सावित्री व्रत 1 दिवसનું કરવામાં આવે છે, જે દર વર્ષે જેઠ માસની શુદ્ધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે। આ વ્રતનું સંપૂર્ણ રીતે પાલન કરવાથી સ્ત્રીઓને શાશ્વત સૌભાગ્ય મળે છે। આપણે વધુ માહિતી જાણીએ તે પહેલા, જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે વટ સાવિત્રી વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું। આ વ્રત 5 કે 7 વર્ષે ઉજવવામાં આવે છે। વ્રતના ઉજવણામાં વટ સાવિત્રી વ્રતની જેમ સંપૂર્ણ પૂજન વિધિ કરવામાં આવે છે, તથા 5, 7 કે 11 બહેનોને તમારી યથાશક્તિ મુજબ વાસણ, લાલ રંગનો બ્લાઉઝ પીસ કે પછી લાલ રંગનું ડ્રેસનું કાપડ, સાથે સ્ત્રીનો સોળે શણગારની વસ્તુઓ, સત્યવાન તથા માતા સાવિત્રીની વ્રતકથાની ચોપડી, જરૂરિયાતમંદ લોકોને દાન કરવું, બ્રાહ્મણોને યથાશક્તિ મુજબ દાન કરવામાં આવે છે। આ રીતે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે। આ દિવસે જરૂરથી વટ સાવિત્રી વ્રતની કથા વાંચો કે જરૂર સાંભળો। હવે આપણે જાણીએ કે જો સ્ત્રીને માર્ષિક ધર્મ હોય તો શું કરવું। જે સ્ત્રીને આ વ્રત દરમિયાન માર્ષિક ધર્મ હોય તો દર વર્ષની જેમ જ સોળે શણગારે તૈયાર થઈને પૂજન સામગ્રી બીજા બહેન પાસે વટ વૃક્ષે લઈ જવી અને બીજા બહેન પાસે સંપૂર્ણ પૂજન વિધિ કરાવવા માટે તમારે ત્યાં વૃક્ષથી થોડે દૂર બેસીને પ્રાર્થના કરવી કે મારી પૂજન સ્વીકાર કરજો, અને જે બહેન પૂજન કરે તેનો આભાર જરૂર માનજો। આ બધું કરતા પહેલા તમારા પતિની અને તમારા સાસુમાની યાજ્ઞા જરૂર લેજો અને એમના સલાહ સૂચન પ્રમાણે આ પૂજન વિધિ કરજો। હવે આપણે જાણીએ કે ગર્ભવતી સ્ત્રીઓએ પૂજન કેવી રીતે કરવું। ગર્ભવતી સ્ત્રીએ વટ વૃક્ષ પાસે બેસીને ફક્ત પૂજન કરવું અને સ્વાસ્થ્ય સારું હોય તો જ પ્રદક્ષિણા કરવી, અને જે સ્ત્રીને અંતના મહિના ચાલતા હોય તેમણે ઘરે બેસીને મનમાં સાવિત્રી દેવીને નમન કરી ઓમ શ્રી સાવિત્રી દેવ્યે નમઃ મંત્રનો જાપ કરવા। સાથી મિત્રો, આ હતી વટ સાવિત્રી વ્રતની ઉજવણી, તથા માર્ષિક ધર્મમાં સ્ત્રી હોય તો પૂજન કેવી રીતે કરવું અને ગર્ભવતી સ્ત્રીઓએ પૂજન કેવી રીતે કરવું તેની માહિતી। હું આશા રાખું છું કે આ વિડીયોમાં આપને સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે। તે છતાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો। અને મિત્રો, હું વટ સાવિત્રી વ્રતની સાવિત્રી દેવીની વ્રતકથાની વિડીયો મૂકવાનો છું, જો આપ સાંભળવા માટે ઈચ્છુક હોય તો ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર દબાવો। મને સાંભળવા માટે આભાર, અને સૌને મારા રાધે રાધે।